नमस्ते विद्यार्थी मित्रों, मैं सरिता मैडम प्रणव सेवा संस्थामां आपનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સમુદાયો એટલે કે અલગ અલગ ધર્મો અને તેના વિચારકો। તો હવે આપણે પાઠમાં જોઈએ। ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળોનો સમાવેશ થાય છે। ચળવળ એટલે કે આંદોલન। આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાધો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો। પ્રયોજન એટલે કે એમનું આયોજન યોજના શું હતી? અજ્ઞાની એટલે કે જેઓ અજ્ઞાની છે તે લોકોને મિથ્યાચારો એટલે કે જે લોકો ઉપર કારણ વગર અત્યાચારો થતા હતા તે, અને દુઃખી તેમજ યાતનાઓ એટલે કે મુશ્કેલીઓથી પીડિત લોકો જે હતા તેમને સાદો સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો। સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ એટલે કે સાર્થક કરેલા ઉપદેશ એટલે કે ઉપદેશો જનતાને એટલે કે પોતાના વિચારો જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો, પ્રભાવ એટલે કે અસર। હવે જોઈશું આપણે ઉદ્ભવ અને વિકાસ। ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો। તેના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર એટલે કે દરવાજા બધા માટે ખોલી નાખ્યા। ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો, સમન્વય એટલે કે સમાનતાને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ। મોટાભાગના સંતો સગુણવાદી હતા એટલે કે સારા ગુણો જે હતા તેનામાં માનનારા હતા। તેઓ એક્યના હિમાયતી હતા એટલે કે એકતાવાદમાં માનનારા હતા, હિમાયતી એટલે કે માનનારા। આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા એટલે કે ધર્મ અને અલગ અલગ જે બધા જ ધર્મ છે તેની એકતામાં માનતા હતા। સામાજિક સમાનતાના પક્ષકાર હતા એટલે કે સામાજિક જે સમાનતા હતા તેના માનનારા હતા। તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર એટલે કે જેનો કોઈ આકાર નહીં હતો તે, અને અવર્ણનીય છે, અવર્ણનીય એટલે કે જેનું વર્ણન ન થઈ શકે। મૂર્તિ પૂજા અને ક્રિયાકારના તેઓ વિરોધી હતા। તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો, લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી। લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો એટલે કે ફેલાવ્યો। તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એટલે કે અર્થ એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે, વસેલો એટલે કે રહેલો છે। બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ, અનુરાગ એટલે કે સંબંધ કે પ્રેમ થાય। હવે આપણે નીચે જોઈશું મુખ્ય સંતો અને તેમની વિચારધારા। શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી। તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી। આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો। અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા। વૈષ્ણવ એટલે કે ભગવાન વિષ્ણુમાં માનનાર અને શૈવ એટલે કે ભગવાન શિવમાં માનનાર। ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એટલે કે સાધુઓએ એકેશ્વરવાદમાં માનતા હતા એટલે કે એકતાવાદમાં માનનારા હતા। તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા। ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા। આત્મ સાક્ષાત્કાર એટલે કે પોતાની આત્માને ઓળખવાના દરવાજા બધા માટે ખોલી નાખ્યા। ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો। આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા। શંકરાચાર્ય હિન્દ ધર્મના પ્રસારકોમાંથી એક હતા। શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે
के भक्ति आंदोलन की शुरुआत रामानुजाचार्य थी थाय छे। तेमने भक्ति मार्गनो सरल उपदेश आपी ईश्वरनी प्राप्तिनो संदेशो आप्यो। विद्यार्थी मित्र, तमे अहींया चित्रमां शंकराचार्यनुं चित्र जोई शको छो। तेमनुं जन्मस्थळ छे कालडी, पिताजीनुं नाम छे શિવગુરુ અને માતા છે અંબાબાઈ એટલે કે આઈંબા, અને નીચે રામાનુજાચાર્યનું ચિત્ર પણ આપેલું છે, જેમનું જન્મસ્થળ છે પેરુમલતુર અને પિતા છે કેશવ અને માતાનું નામ છે કાંતિમતી। હવે આપણે આગળ જોઈશું તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા। ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ આંદોલનના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો। विद्यार्थी मित्रों, आ हरिबोल मंत्र ए खूब प्रख्यात है, जे आज आपणे सांभळवा मळे छे। उत्तर भारत में रामानंद जेवा महान संते भक्ति आंदोलन श्री गणेश कर्या हता। एकेश्वर परंपरा में कबीर सौथी महत्वपूर्ण संत हता। तेवो व्यवसाय वनकर हता। बीजक तेमनो कविता संग्रह छे। शीखोना पवित्र ग्रंथ गुरु ग्रंथ साहिब में तेमनी कविताओनो समावेश करेल छे। સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા। ગુરુભાઈ એટલે કે બંનેના ગુરુ એક જ હતા। તે પણ કવિની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કવિનો એક દોહો આપેલો છે કે સાધુ એસા ચાહીએ જૈસે સુપ સુભાઈ, સાર સારકો ગ્રહી રહે થોથા દે ઉડાઈ। એનો અર્થ એવો થાય છે કે દુનિયામાં એવા સજ્જન પુરુષો હોવા જોઈએ જેમ અનાજ સાફ કરવાનું સૂપ હોય છે, એટલે કે સુપડું હોય છે, જે સાર્થકને પોતાની પાસે રાખે છે અને નિર્થકને એ ઉડાવી દે છે, એટલે કે જે સારું સારું છે એને પોતાની પાસે રાખે છે અને જે નિર્થક બેકાર વસ્તુ છે તેને ઉડાવી દે છે। ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। તેઓ નિર્ગુણ શાખાના સંત હતા। તેમના શિષ્યો શીખ કહેવાતા। ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ગ્રંથ છે। ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા। તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા। તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી। વિદ્યાર્થી મિત્રો, રામચરિત માનસ એટલે કે ભગવાન શ્રી રામના ચરિત્રનું તેનામાં વર્ણન થયેલું છે। તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે। ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબડ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે, એટલે કે ખૂબ જ છે। નરસિંહ મહેતાનો સમય છે અહીંયા ઘડી ઈસવીસન 1412 થી ઈસવીસન 1480। ગુજરાતી ભાષાના આદિકવિ માનવામાં આવે છે। પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાએ લોકજન સમાજમાં ઊંડી અસર કરી છે। પ્રભાત્યા એટલે કે સવારે ગવાતા ગીતો। નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ભજન છે એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમનું પણ પ્રિય હતું। તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા, એટલે કે દૂર હતા। તેમણે છૂઆછૂત તથા જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો। જ્ઞાતિ એટલે કે અલગ અલગ જે જાતિ હોય છે તેમનો તેઓ વિરોધી હતા। તેઓ સૌના ઘરે ભજન કરવા જતા, બધાના ઘરે તેઓ ભજન કરવા માટે જતા। હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો, એટલે કે હરિનું ભજન કરનાર તેમના માટે હરિનો ભક્ત એટલે કે હરિનો માનસ કહેવાતો। પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન, તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે। આપત્તિ એટલે કે મુશ્કેલીઓ। તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું। તેમના પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે। હવે આપણે આગળ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્રમાં ગુરુ નાનક, તુલસીદાસ અને નરસિંહ મહેતાનું ચિત્ર જોઈ શકો છો, અને અહીંયા મીરાબાઈનું પણ ચિત્ર આપેલું છે। તો હવે આપણે અહીંયા મીરાબાઈ વિશે જોઈશું। રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેદતા રાજવીના પુત્રી હતા। તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા। તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા। શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા। મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા।
તેમને રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વજ્રમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. વજ્રમાં એટલે કે વૃંદાવન ગોકુળમાં રહીને. અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, એટલે કે હે ઈશ્વર, સમગ્ર બ્રહ્માંડમાં આખી દુનિયામાં માત્ર એક તું જ છે. જુદા જુદા રૂપે તું દેખાય છે. શરીરમાં જે પ્રાણ છે, આત્મા, તે પણ તું જ છે. અને સૃષ્ટિના પાંચે તત્વોમાં જે મૂળ તેજ છે, તે પણ તું જ છે. શૂન્યમાં શબ્દ થઈ વસે છે તું, એટલે કે જ્યાં કંઈ પણ નથી ત્યાં પણ હે ઈશ્વર તું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૃષ્ટિના પાંચ તત્વોમાં જોઈ શકશો, જળ, જમીન, વાયુ, અગ્નિ અને આકાશ. હવે આપણે અહીંયા જોઈશું, મીરાબાઈનું પણ અહીંયા એક પદ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, કે મુજ અબડાને મોરી મીરાતબાઈ, સાંભળો ઘરેનું મોરું સાચું રે, બાઈ મીરા કે પ્રભુ ગેદર નાગર, હરિને ચરણે જાચું રે મુજ. શું કહે છે અહીંયા મીરાબાઈ, કે મારી જેવી અબડા, મારી જેવી ગરીબ માટે તો સાચું ઘરેનું તું જ છે. હે પ્રભુ, હે ગીરધર, મારા હૃદયમાં ઘણી અધીરતા છે, મારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની અધીરતા, મને દર્શન આપી દે. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી જ્ઞાનેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા હતા. અભંગો એટલે કે વિદ્યાર્થી મિત્રો, એ પણ કાવ્યનો એક પ્રકાર છે. સમર્થ ગુરુ રામદાસ શિવજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આટલું જાણવામાં જોઈ શકશો કે મધ્યકાલીન સંતોનો સમયકાળ, કે કયા સંત કયા સમયે થઈ ગયા, તો એનામાં ગુરુ નાનક, તેમનો જન્મ છે ઈસવીસન 1469 અને મૃત્યુ છે ઈસવીસન 1539. તુલસીદાસજી, તો એમનો જન્મ છે 1532, મૃત્યુ છે ઈસવીસન 1623. મીરાબાઈ, જન્મ ઈસવીસન 1498, મૃત્યુ છે ઈસવીસન 1546. સુરદાસ, તેમનો જન્મ છે 1483, મૃત્યુ ઈસવીસન 1563. રૈદાસ, એમનો જન્મ છે ઈસવીસન 1450 અને મૃત્યુ છે ઈસવીસન 1520. જ્ઞાનેશ્વર, એમનો જન્મ છે ઈસવીસન 1276, મૃત્યુ છે ઈસવીસન 1296. નામદેવ, એમનો જન્મ છે ઈસવીસન 1270, મૃત્યુ ઈસવીસન 1350. એકનાથ, એમનો જન્મ છે ઈસવીસન 1533, મૃત્યુ છે ઈસવીસન 1599. તુકારામ, તેમનો જન્મ છે ઈસવીસન 1608 અને મૃત્યુ છે ઈસવીસન 1650. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સૂફી આંદોલન. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે, એટલે કે સૂફી આંદોલનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમાજને જન્મ આપ્યો, એટલે કે સમાનતાને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીનકાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે, એટલે કે વર્ણન કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી, જેમાં પહેલી છે ચિશ્તી, બીજું છે સુહરાવદી, ત્રીજું છે કાદરી અને ચોથું છે નક્સબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવદી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી.
બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગજ એ સકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ મહમ્મદ સર હિન્દી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાદુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. અહીંયા ચિશ્તી સંતનું ચિત્ર પણ આપેલું છે. હવે આપણે આગળ જોઈશું ભક્તિ અને સૂફી આંદોલનની અસરો, કે ભક્તિ અને સૂફી આંદોલનની અસરો લોકો પર કેવી થઈ. તો ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઉચ્ચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ એટલે કે ફેલાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, કબીરના સંતો જે શિષ્યો છે એનામાં હિન્દુ અને મુસ્લિમ આવા શિષ્યોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિદ્યાચરના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદમાં પંથમાં આ દાખલ થનારનું શિરમુંડન, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુસાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી, હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ એટલે કે સરખી ભાવના, સદાચાર એટલે કે સારા વિચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા જ પૂરો થાય છે. આગળના પાઠનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્કાર, આભાર.